ધોરણ છ વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય વિદ્યાર્થી મિત્રો તો આજનો આપણો ટોપિક છે અલ્પવિરામનો ઉપયોગ આપણે ઘણી બધી સંખ્યાઓ વાંચેલી છે જેમાં અલ્પવિરામ હોય તો આપણે વાંચવામાં સરળતા પડે છે તો ચાલો આ સંખ્યા વાંચો જોઈએ તમે વાંચવામાં તમને જરા પણ તકલીફ પડે છે વાંચો જોઈ હા પડે છે તો જો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરેલો હોય તો આપણે સંખ્યા વાંચવી સહેલી પડશે તો અલ્પવિરામની પણ બે પદ્ધતિ છે એક તો છે આપણી ભારતીય પદ્ધતિ અને બીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો આપણે સૌ પ્રથમ આપણે ભારતીય પદ્ધતિ શીખશું ભારતીય પદ્ધતિ અલ્પવિરામ મૂકવા માટે સૌ પ્રથમ તો આપણે જમણી બાજુથી અંક મૂકવાના હોય છે એટલે કે જમણી બાજુથી આપણે અલ્પવિરામ મૂકીશું કેવી રીતે એક બે ત્રણ તો આપણે અહીંયા મૂકીએ છીએ જમણી બાજુથી ડાબી બાજુ આપણે ત્રણ પહેલે ત્રણ અંક પહેલાં પછી બે અંક તો એક બે ત્રણ પછી એક બે તો હવે વાંચો જોઈએ વંચાય છે 289453 અહીંયા પણ આપણે એવી રીતે ઉપયોગ કરીશું ભારતીય પદ્ધતિ પ્રમાણે એક બે ત્રણ પછી બે બે એક બે એક બે તો ચાલો હવે આપણે વાંચીશું આપણે તો સ્થાન કિંમત વિશે પણ તમે જાણો છો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ તો આ કેટલા કરોડ થાય છે 15,27,375 આપણે વાંચવામાં સરળતા પડે છે અલ્પવિરામ મૂકવું છે એના માટે તો એના પછીની સંખ્યા જોઉં એમાં પણ આપણે અલ્પવિરામ મૂકશી એક બે ત્રણ એટલે કે એકમ દશક સો પછી હજાર દસ હજાર તો હવે આપણે વાંચી શકીએ છીએ 50,35,472 તો આ પણ સંખ્યા છે એને પણ આપણે અલ્પવિરામ મૂકશું એક બે ત્રણ એક બે એક બે તો કેમ વચાય છે 4,03,50,894 તો આ પદ્ધતિ છે આપણી ભારતીય પદ્ધતિ ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે આ પ્રમાણે અલ્પવિરામ મુકાય છે જેમાં આપણે એકમ દશક સો હજાર દસ હજાર લાખ સુધીનો સમાવેશ થાય છે હજી પણ આગળ આપણે સમાવેશ થાય છે કરોડ દસ કરોડ તો અલ્પવિરામ મૂકવાની પદ્ધતિ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ કેવી રીતે મૂકાય છે તે તો આ સંખ્યા વાંચવી જોઈએ તો આપણે અગાઉ જે સંખ્યા હતી તે જ સંખ્યા છે આપણે ભારતીય રીતેની અલ્પવિરામ મૂકતા શીખ્યા છે હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ રીતે તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ત્રણ ત્રણ અંકનો જ સમાવેશ થાય ત્રણ ત્રણ અંક પછી જ અલ્પવિરામ મૂકાય જેમ કે આપણે જોઈ એક બે ત્રણ એક બે ત્રણ તો અહીંયા આપણે કોઈ આગળ સંખ્યા મૂકશી અલ્પવિરામ મૂકશી નહીં તો આપણી આ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ તો આ સંખ્યાને વચાશે કેવી રીતે તો આ સંખ્યાને વચાશે 289,453 કેટલા 289,453 એના પછી આમાં જોઈએ આમાં જોઈ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ તો અહીંયા આપણે મૂકવાની જરૂર પડશે નહીં આપણે ભારતીય પદ્ધતિમાં કેમ હોય છે પહેલાં ત્રણ પછી બબે અંક હોય છે આમાં કેવી રીતે કન્ટિન્યુ ત્રણ ત્રણ અંક તો હવે તમે વિચારશો કે આ સંખ્યાને વાંચવી કેવી રીતે ઘણી સરળ છે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયનનો સમાવેશ થાય છે જેમ કે કેવી રીતે આપણે ત્રણ ભાગ પાડીશું એક બે ને ત્રણ આ અંક છે સો આ છે હજાર અને આ છે મિલિયન તો આપણે આને વાંચશું 152 મિલિયન 152 મિલિયન 700,375 કેવી રીતે 152 મિલિયન 700,375 એના પછીની સંખ્યા જોઉં એમાં પણ આપણે એવી રીતે અલ્પવિરામ પહેલાં મૂકી દઈશું એક બે ત્રણ એક બે ત્રણ તો આને કેટલા વચાશે
5,035,472. આમાં પણ એવી રીતે કરીશું આપણે, 1, 2, 3, 1, 2, 3, 40,350,894. આપણે આવી રીતે વાંચીશું. હવે તમને સંખ્યા સમજાઈ ગઈ હશે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિમાં શું ફરક હોય છે. ભારતીય પદ્ધતિમાં પ્રથમ 3 અંક હોય છે, પછી 2 અંક, અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 અંક પછી અલ્પવિરામ 3, તો આપણે 3-3 અંક મૂકવાના હોય છે. અને એમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લાખનો સમાવેશ થતો નથી, પણ આપણે શું બોલીએ છીએ, મિલિયન. તો આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. કેનો? તો કહે કે એકમ, દશક, સો, હજાર અને મિલિયન. તો આપણે કેવી રીતે હોય છે ભારતીય પદ્ધતિમાં, એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ હોય છે, પણ આમાં 10,000 અને લાખ નથી. શેનો સમાવેશ થઈ ગયો છે? મિલિયનનો. કે એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. 1,00,000 કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં 1 અબજનો ઉપયોગ થાય છે. જો 1,00,000 કરતાં વધુ સંખ્યા હોય તો શેનો ઉપયોગ થાય છે? 1 અબજનો. તો 1 મિલિયન પછી આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો કે 1 અબજનો સમાવેશ કરવામાં આવે છે. કેના માટે? તો કે 1,00,000 કરતાં વધુ સંખ્યા હોય તો. હવે 1,000 મિલિયન બરાબર કેટલા થાય? 1 બિલિયન. 1,000 મિલિયન બરાબર કેટલા થાય છે? 1 બિલિયન. આ યાદ રાખવું તમારે જરૂરી છે. હવે પછીનો આપણો પોઈન્ટ છે આસન મૂલ્ય. તો આસન મૂલ્ય એટલે શું? આસન મૂલ્ય એટલે કે નજીકની સંખ્યા. કોઈ પણ અંક હોય તેને 10ના આધારે કે 100ના આધારે કે 1,000ના આધારે કે 10,000ના આધારે જે સંખ્યા નજીક પડતી હોય એ સંખ્યા એનું આસન મૂલ્ય કહેવાય છે. તો પ્રથમ તો હું તમને 10ના આધારે શીખવાડીશ, પછી આપણે 100ના આધારે જોશી. 10ના આધારે આસન મૂલ્ય આપણે જોઈએ તો જેમ કે મેં લખું છું 7, તો 7ની નજીકની સંખ્યા કઈ? કઈ નજીકની સંખ્યા? 10. તો 7નું આસન મૂલ્ય છે 10. ચાલો મેં લખા 12. 12નું આસન મૂલ્ય, આસન મૂલ્ય કે 12ની નજીકની સંખ્યા 10ના આધારે, તો કઈ છે? 10. ચાલો લખું 17. 17નું આસન મૂલ્ય કેટલું? 17ની નજીકની સંખ્યા કઈ? 10 થાય કે 20 થાય? તો થાય 20. ચાલો મેં લખું 18. તો 18ની પણ 20. ચાલો મેં લખું 15. હવે જ્યારે 15 આવે ત્યારે આપણે જોવાનું કે આ તો મધ્યમાં આવે છે, પણ જ્યારે મધ્ય આવી સંખ્યા આવતી હોય ત્યારે આપણે હંમેશા ઉપરની જે સ્થાન કિંમત હોય તે લેવાની હોય, એટલે કે આપણે લેશી 20. એટલે લેશી 20. 15નું આસન મૂલ્ય 20. ચાલો છે 14. 14નું આસન મૂલ્ય કેટલું થશે? તો કે 10. ચાલો આપણે લેશી 13. 13નું આસન મૂલ્ય 10. ચાલો અમે લીધા 19. તો આપણને ખબર છે એનું આસન મૂલ્ય છે 20. આસન મૂલ્ય એટલે કે નજીકની સંખ્યા. 10ના આધારે લઈ શકી, 100ના આધારે. તો આજે મેં તમને સંખ્યા ત્યારે લખી છે, આપણે 10ના આધારે આસન મૂલ્ય છે. તો આસન મૂલ્ય એટલે કે આસાદન દ્વારા નજીકના 100નો અંદાજ. આપણે શેનો અંદાજ લેવાનો છે? 100નો. મેં તમને 10ના આધારે કીધું, બહુ સહેલું છે. હવે જે 100ના આધારે, 100ના આધારે આસન મૂલ્ય 410 એ 400 કે 500ની નજીક છે. તો 410 છે એ કોની નજીક છે? 400ની નજીક છે કે 500ની? તો આપણને ખબર જ છે કે 400ની નજીક છે. 410 એ 400ની નજીક છે, તેથી 100ના આધારે આસન મૂલ્ય 400 છે. તો 410નું 100ના આધારે આસન મૂલ્ય કઈ? જેમ કે આપણે 10ના આધારે કીધું હોય આસન મૂલ્ય, તો આપણે કયા કયા ધ્યાનમાં લેવાના? તો કે 10, 20, 30, 40, 50. પણ 100ના આધારે કીધું એટલે 100નો ગેપ રાખવાનો, કે 100, 200, 300, 400, 500. જેમ કે 410 છે, 410ની નજીકની સંખ્યા કઈ છે 100ના આધારે? તો કઈ છે? 400. 889 એ 800 અને 900ની વચ્ચે આવેલી સંખ્યા છે. 889 એ 800 અને 900ની વચ્ચે આવેલી સંખ્યા છે. તો આપણે 889નું આસન મૂલ્ય તમે કહી શકશો? 800 થાય કે 900 થાય? તો 889માં નજીકનો કયો છે? 800 છે કે 900 છે? તો આપણને ખબર છે 900. અને તે
900 ની વધુ નજીક છે, તેથી નજીકના 100 ના આધારે આસન મૂલ્ય 900 છે. 1 થી 49 સુધીની સંખ્યાઓ 100 કરતા 0 ની વધુ નજીક છે. શું કીધું છે? 1 થી 49 સુધીની સંખ્યાઓ 100 કરતા 0 થી વધુ નજીક છે, તેથી નજીકના 100 ના આધારે આસન મૂલ્ય 0 છે. શું કામ? તો 1 થી 49 જે સંખ્યા છે એ 100થી દૂર આવેલી છે, પણ 100ના આધારે એનું આસન મૂલ્ય લેવા જાય ત્યારે 0 એની નજીક છે. એટલે 100ના આધારે 1 થી 49 જે સંખ્યા છે એનું આસન મૂલ્ય કેટલું થાય? તો કે 0. હવે 51 થી 99 સુધીની સંખ્યાઓ 0 કરતાં 100થી વધુ નજીક છે. તો 51થી લઈ કે 99 સુધી એની નજીકની સંખ્યા કઈ પડે છે? તો કે 100. કઈ છે? 100. તો 51થી 99 નું આસન મૂલ્ય કોણ થાય છે? 100. તેથી નજીકના 100ના આધારે આસન મૂલ્ય 100 છે. સંખ્યા 50 અને એ 0 અને 0 અને 100થી સમાન અંતરે છે. શું કે? સંખ્યા 50 એ 0 અને 100થી સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 50 માટે 100ના આધારે આસન મૂલ્ય 100 લઈશું. એટલે કેમ કહેવા માંગે છે કે જેમ કે 50નું આસન મૂલ્ય આપણે લેવાનું છે, તો 50માં 0 અને 100 તે બંનેની વચમાં આવેલી સંખ્યા છે. એટલે આપણે વિચારવું પડી જાય કે 50નું આસન મૂલ્ય આપણે કહ્યું 0 લેવું કે 100 લેવું. જ્યારે વચ્ચેનો અંક હોય ત્યારે હંમેશા આપણે એના ઉપરનો અંક હોય તેને મહત્ત્વ આપવું. એટલે કે 50નું આસન મૂલ્ય કેટલું થશે? 100 થશે. એટલે કે સામાન્ય પ્રથા મુજબ 50 માટે 100ના આધારે આસન મૂલ્ય 100 લઈશું. હવે તપાસો કે નીચે આપેલી સંખ્યા આસન મૂલ્ય સાચા છે કે નહીં. તો તમારે જોવાનું છે અને સમજવાનું છે અને પછી લખવાનું પણ છે. તો 841 તો 41 છે પાછળ. તો 841નું આસન મૂલ્ય કેટલું થાય? 841ની 100ના આધારે નજીકની સંખ્યા કે 800 છે કે 900? તો આમાં કીધું છે 800, તો સાચું છે. પછી 9537 તો 9537માં નજીકની સંખ્યા કઈ થાય છે? તો 100ના આધારે આસન મૂલ્ય આપણે લેવાનું છે માટે 9500, તો સાચું છે. 9500 છે એ નજીકની સંખ્યા છે, 9600 નથી. એના પછી 49730 એનું આસન મૂલ્ય લીધું છે, 49700, તો સાચું છે ખોટું? 730 જેમ કે આપણે અંક જોઈએ 100ના આધારે છે, 730માં નજીકના કોણ થાય? 700 થાય કે 800 થાય? તો કે 700 થાય, તો સાચું છે. એના પછી 2546નું આસન મૂલ્ય લીધું છે 2500, તો 546 આપણે છેલ્લા અંક જોશે 100ના આધારે છે, એટલે 546નું આસન મૂલ્ય કેટલું લીધું છે? 500, તો સાચું છે. 286નું આસન મૂલ્ય લીધું છે 200, તો તમે જ વિચારો કે 286ની વધુ નજીકની સંખ્યા કઈ છે? 200 છે કે 300 છે? તો આપણને ખબર છે કે 300 નજીકની સંખ્યા છે, તો એનું આસન મૂલ્ય 300 થવું જોઈએ. અહીંયા લીધા છે 200, એટલે આ પદ ખોટું છે, એ તમારે સુધારીને લખવાનું છે. પછી 5750 અને અહીંયા છે 5800, તો જો 750 નું આસન મૂલ્ય લીધું છે 800 સોના આધારે, તો 750 છે, 50 છે એ વચ્ચે એટલે કે મધ્યમાં આવેલા છે 700 અને 800ની વચ્ચે. તો જ્યારે વચ્ચેની સંખ્યા હોય ત્યારે જેને આગળનો અંક હોય એને આપણે મહત્ત્વ આપવાનું છે. તો 750 છે એનું આસન મૂલ્ય કેટલું થશે? 800. એટલે કે 5750નું આસન મૂલ્ય સોના આધારે 5800. હવે 168 આપણને ખબર છે 200 નજીકની સંખ્યા છે, 149 તો એની પણ નજીકની સંખ્યા 100 છે, એટલે કે સાચું છે. પછી 9870 એનું આસન મૂલ્ય લીધું છે 9800, તો આ ખોટું છે. શું કામ? તો 870 છે, તો 870ની નજીકની સંખ્યા 800 થાય કે પછી 900 થાય? તો 900 થવી જોઈએ, તો અહીંયા 9900 હોવા જોઈએ, માટે આસન મૂલ્ય ખોટું છે. તમારે સુધારીને લખવાનું છે. દરેક અંક છે, દરેક સંખ્યા છે, તમારે બુક